વાપી વિસ્તારમાં પશુપાલકો દ્વારા છોડી દેવાયેલા ઢોરોના કારણે અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યાની સાથે સાથે અકસ્માતો પણ કારણભૂત એવા ઢોરોના માલિક સામે કાર્યવાહી કરવાની માંગ પ્રજામાં ઉઠવા પામી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વાપી સહિતના વિસ્તારોમાં પશુપાલકો દ્વારા ઢોરો પાસેથી દૂધ નહીં મળતા તેઓને બિનવારસે છોડી દેતા જાહેર માર્ગો પર ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉપરાંત અકસ્માતનો બનાવ પણ વધારો નોંધાયો છે. જાગૃત નગરજનો દ્વારા વહીવટીતંત્ર કે પોલીસ પોતાના ઢોરોને બિનવારસે હાલતમાં છોડી દેનાર એવા પશુપાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર બાબતે તંત્રએ પૂરેપૂરી તૈયારી રાખેલી છે. જે ખાસ બજારના જે વિસ્તારો છે, વધારે ભીડભાડવાળા વિસ્તારો છે, ત્યાં અમે સ્પેશિયલ આ બાબત માટે માણસો મૂકેલા છે. તે ઉપરાંત આપણે વાપી જે નજીકમાં જે રાતા પાંજરાપોળ છે, ખૂબ સેવાભાવી સંસ્થા છે, એમાં કોઈ રખડતો ઢોર જો પકડાય તો અમે એને ઢોર ડબ્બામાં પૂરીને અમે એને ત્યાં આગળ મૂકીએ છીએ અને ત્યાં નિભાવ ખર્ચ પણ નગરપાલિકા પોતે નિભાવે છે. બીજું કે જે દૂધાળા પશુઓ જે છે, એ દૂધાળા પશુઓને પણ પૂરેપૂરી માવજત થાય, એમના નાના જે બાળ છે એમાં કોઈ પણ એમને કોઈ હાનિ ના થાય, મુશ્કેલી ના પડે, તે બાબતના તમામ પગલાં નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે. અને રાતા પાંજરાપોળ સાથે ગયા વર્ષે પણ લગભગ 125 જેટલા ઢોરો નગરપાલિકાએ પાંજરાપોળને પહોંચાડેલા હતા અને એમની સારવાર માવજત દેખરેખ ખૂબ જ સારી રીતે પાંજરાપોળ દ્વારા કરવામાં આવેલ છે. આજે ચોમાસામાં તમે વાપીના રસ્તાની હાલતો જોઈ છે, એટલા બધા ખરાબ રસ્તાઓ થઈ ગયા છે કે સામાન્ય માણસનું જનજીવન એટલું બધું ત્રસ્ત થઈ ગયું છે. આ રસ્તા પરથી તે લોકોને નીકળવા માટે એટલી બધી સમસ્યાઓ થાય છે, જેના કારણે અવારનવાર એક્સિડન્ટો અને લોકો જાન ગુમાવી રહ્યા છે, જેમાં તંત્ર જાગી નથી રહ્યું. તે સિવાય રખડતા ઢોરો જે અવારનવાર રસ્તાઓમાં બેસી જાય છે અને એના હિસાબે લોકોના એક્સિડન્ટો થાય છે, તો હું જાહેર જનતાને આ વિનંતી કરું છું કે આવા સમયે જે આપણા પશુઓ છે, ઢોરો છે, તેની રક્ષા કરવા માટે તેઓ આગળ આવે, અથવા તો જેના જાનવરો છે તે લોકોના પર તંત્ર દ્વારા કંઈક કડક કાર્યવાહી થવી જોઈએ, જેનાથી આ રખડતા ઢોરો બિચારાઓ અત્યારે વરસાદના સમયમાં ક્યાં જમતા હશે, શું કરતા હશે, તેની એ લોકો બેફિકર થઈને એને રસ્તા પર મૂકી દે છે. બીજું કે આ રાતના સમય દરમિયાન આ રખડતા ઢોરોને અમુક અસામાજિક તત્વો ઉંચકીને લઈ જાય છે અને જેનાથી લોકો છે ને એક પર્ટિક્યુલર સમાજ તરફ આંગળીઓ ચીંધે છે. તો હું આવા સમયે એ ગૌરક્ષકોને એક વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને અમારો સાથ સહકાર આપે અને ખાસ કરીને આ જે રખડતા ઢોરો છે તેના માલિકોની જાણ કરી એમના પર કડક કાર્યવાહી કરે તેવું સર્વ વાપીની જનતાને વિનંતી કરું છું. મારી એક ઢોરના જે ગાય અને ભેંસના માલિકોને નમ્ર વિનંતી છે કે ચોમાસાનો સમય છે, રસ્તામાં આપણા જાનવર આમ તેમ ફરતા હોય એમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે અને એમાં એ ગાય કે ભેંસનું મૃત્યુ પણ થતું હોય છે, ત્યારે જે માલિકો એ પોતાના ગાય અને ભેંસને પોતાની કબજામાં રાખે, પોતાની જ્યાં વ્યવસ્થા ઊભી કરે કે જેથી કરીને એ રસ્તામાં ન રખડે, એમને જ્યાં બી એમનું પોતાનું રાખવાની વ્યવસ્થા હોય, ઓરડો બનાવેલો હોય ત્યાં રાખી અને એ લોકોની સુવિધા ઊભી કરે. ગૌરક્ષકોને પણ નમ્ર વિનંતી છે કે આવું કંઈક જોવામાં આવે તો જે તે ગાય અને ભેંસને હવાલે કરવાનો પ્રયત્ન કરી અને આ જે મુશ્કેલી છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો.